मॉर्निंग, नमस्कार। हूँ उधना एकेडमी एज्युकेशन ट्रस्ट संचालित श्रीमती एमजे मेहता प्राथमिक शाला तरफ थी श्रीमती वीणाबेन पटेल आप सौनु हार्दिक स्वागत करू छू। विद्यार्थी मित्रों, आपणे धोरण 8 मां अंग्रेजी विषय शीखी रह्या छीए। मित्रों, गया तासमां आपणे जोयुं हतुं यूनिट 5 एनी एक्टिविटी 1। આજે આપણે જોઈશું એક્ટિવિટી 2 કે જે આપણો મેઇન લેસન છે। જોઈએ એક્ટિવિટી 2 એ રીડ એન્ડ એન્જોય અ ડાયલોગ વિધિન અ ડાયલોગ સંવાદમાં સંવાદ। અહીં બે મિત્રોની વાતચીત છે, આખી સ્ટોરી છે બંને મિત્રો ઉપર। તો આપણે જોઈએ સરસ મજાની સ્ટોરી। પ્રથમ પેરેગ્રાફ, धनुष एंड राघव आर बेस्ट फ्रेंड्स। धनुष अने राघव पक्का मित्रों छे, खास मित्रों छे। दे आर स्टडिंग इन क्लास 8 लाइक यू। ते तमारी जेमज तेओ धोरण 8 मा अभ्यास करे छे। टुडे इज संडे एंड बोथ आर ऑन द प्लेग्राउंड। आजे रविवार छे अने बन्ने मित्रों रमतना मैदान ऊपर छे। राघव, आई एम हंग्री, लेट्स गो टू माय अंकल्स होम। के राघव, मने भूख लागे छे, चल मारा काका ना घरे जाइए। इट्स जस्ट नेक्स्ट टू धीस स्ट्रीट, सेड धनुष। धनुष कहे छे के मारा काका नु घर आ शेरी नी बाजू मां छे। नेक्स्ट टू इटले बाजूमा। ये आई नो, हा मने खबर छे। इवन आई रिमेम्बर द टेस्ट ऑफ योर अंकल्स डिश। के हा मने खबर छे अने मने तो तारा काकानी वानगीनो स्वाद पण याद छे। रियली धनुष, खरेखर धनुष, ही इज अ वेरी गुड कुक, राघव रिप्लाइड। राघव कहे छे કે હા, તેઓ ખૂબ જ સારી રસોઈ બનાવે છે। ધે વેર ઓન ધેર વે ટુ ધનુષિસ અંકલ્સ હોમ, કે તેઓ ધનુષના કાકાના ઘર તરફ જઈ રહ્યા હતા। ધે વેન્ટ પાસ્ટ અ ટી સ્ટોલ, તેઓ એક ચાની દુકાન પાસેથી પસાર થયા। આપણને ચિત્રમાં દેખાઈ રહ્યું છે કે તે બંને મિત્રો એના અંકલના ઘરે જઈ રહ્યા છે। રેડિયો ભિંડી વોઝ ઓન, રેડિયો ભિંડી ચાલતું હતું। સેવ મની વિથ અવર બેંક એન્ડ સિક્યોર યોર ફ્યુચર। સેવ મની એટલે પૈસા બચાવો, સિક્યોર યોર ફ્યુચર તમારું ભવિષ્ય સુરક્ષિત કરો, સિક્યોર એટલે સુરક્ષિત કરવું। કે અમારી બેંકમાં ખાતું ખોલો, પૈસા બચાવો અને તમારું ભવિષ્ય સુરક્ષિત કરો। સચ વોઝ એન એનાઉન્સમેન્ટ ઓન રેડિયો ભિંડી, આ રીતની જાહેરાત રેડિયો ભિંડી ઉપર આવી હતી। રાઘવ, આઈ વોન્ટ ટુ ઓપન એન એકાઉન્ટ ઇન અ બેંક, સેઈડ ધનુષ। ધનુષ કહે છે કે રાઘવ, મારે બેંકમાં ખાતું ખોલવું છે। વાય, રાઘવ પૂછે છે કેમ? બીકોઝ આઈ હેવ સેવ્ડ સમ પોકેટ મની, આઈ વોન્ટ ટુ ડિપોઝિટ ઇટ। કે કારણ કે, બીકોઝ કારણ કે મેં હદ ખર્ચીના થોડા પૈસા બચાવ્યા છે, મારે તે જમા કરવા છે, ડિપોઝિટ જમા કરવું, મારે તે જમા કરવા છે। ઇટ્સ અ ગુડ આઈડિયા, તે એક સારો વિચાર છે। આઈ ઓલ્સો વોન્ટ એન એકાઉન્ટ ટુ બી ઓપન, મારે પણ એક ખાતું ખોલાવવું છે। વી વિલ ગો ટુગેધર, આપણે બંને સાથે જઈશું, ધનુષ સેડ, એવું ધનુષ કહે છે। ડુ યુ નો ધ એડ્રેસ ઓફ ધ બેંક, આસ્ક રાઘવ। રાઘવ પૂછે છે કે તને બેંકનું સરનામું ખબર છે? નો,
But my father has an account with the bank. He added, it is a nationalized bank. Nationalized એટલે રાષ્ટ્રીયકૃત. કે ના, પણ તે બેંકમાં મારા પિતાનું ખાતું છે. તેણે ઉમેર્યું, એડેડ એટલે ઉમેર્યું અને કહ્યું કે તે એક રાષ્ટ્રીયકૃત બેંક છે. ફાઇન, સરસ. Then when shall we go there? Raghav asked. તો પૂછે છે કે તો પછી આપણે ત્યાં ક્યારે જઈશું? રાઘવ એવું પૂછે છે. We shall go there on next Tuesday. ધનુષ replied. ધનુષ જવાબ આપે છે કે આપણે આવતા મંગળવારે ત્યાં જઈશું. But who will help us in opening an account? રાઘવ આસ્ક્ડ. રાઘવ પૂછે છે કે પણ ખાતું ખોલાવવામાં આપણને કોણ મદદ કરશે? My uncle will come with us. ધનુષ said. ધનુષ કહે છે કે મારા કાકા આપણી સાથે આવશે. આમ વાતચીત કરતા એ લોકો કાકાના ઘરે પહોંચી જાય છે. They enter the house. તેઓ ઘરમાં પ્રવેશે છે. આપણને ચિત્રમાં દેખાય છે. અંકલ મનુભાઈ વોઝ રીડિંગ ધ ન્યૂઝપેપર. એના કાકા મનુકાકા છાપું વાંચી રહ્યા છે. હેલો અંકલ, વી વોન્ટ એન એકાઉન્ટ ટુ બી ઓપન્ડ વિથ અ બેંક. કે હેલો કાકા, અમારે બેંકમાં ખાતું ખોલાવવું છે. વી નીડ યોર હેલ્પ. ધનુષ સેડ. ધનુષ કહે છે કે અમને તમારી મદદની જરૂર છે. શ્યોર, આઈ વિલ હેલ્પ યુ. ચોક્કસ હું તમને મદદ કરીશ. આઈ વિલ ઓલ્સો કમ વિથ યુ ટુ ધ બેંક, સેડ મનુભાઈ. કે હું તમારી સાથે બેંકમાં પણ આવીશ, એવું મનુભાઈ કહે છે. આફ્ટર સમ ટાઈમ, થોડા સમય બાદ, રાઘવ સ્વિચડ ઓન ધ ટેલિવિઝન. રાઘવે ટેલિવિઝન ચાલુ કર્યું. ધેર વોઝ એન એનાઉન્સમેન્ટ ઓન ધ સ્ક્રીન. અને આ ટીવીની સ્ક્રીન ઉપર એક જાહેરાત હતી. આપણને દેખાય છે લખેલું કે ડોનેટ ઓ પોઝિટિવ બ્લડ ઇમિડિયેટલી. કે ઓ પોઝિટિવ બ્લડ ગ્રુપ, તાત્કાલિક દાન કરો. કોન્ટેક્ટ નંબર પણ આપ્યો છે. આ રીતની ટીવી ઉપર જાહેરાત દેખાય છે એમને. વોટ ઇઝ ઓ પોઝિટિવ અંકલ? ધનુષ આસ્ક્ડ. ધનુષ પૂછે છે કે કાકા, ઓ પોઝિટિવ એ શું છે? ઇટ ઇઝ ધ નેમ ઓફ અ બ્લડ ગ્રુપ, સેડ મનુભાઈ. મનુભાઈ કહે છે કે તે બ્લડ ગ્રુપ એટલે કે લોહીના પ્રકારનું એક નામ છે. દરેકના લોહીનો પ્રકાર અલગ અલગ હોય છે. બધાનો બ્લડ ગ્રુપ અલગ અલગ હોય છે. મનુભાઈ કહે છે. વાય ડુ ધે નીડ બ્લડ અંકલ? આસ્ક્ડ ધનુષ. ધનુષ પૂછે છે કે તેમને લોહીની શા માટે જરૂર છે? પરહેપ્સ સમવન નીડ્સ ઇટ. કે કદાચ કોઈકને તેની જરૂર હશે. ધેર મે બી અ સર્જરી. કદાચ કોઈને શસ્ત્રક્રિયા હશે, કોઈકને ઓપરેશન કરવાનું હશે, એટલા માટે પણ કદાચ લોહીની જરૂર હોય, સેડ મનુભાઈ. મનુભાઈ એમને સમજાવે છે કે કદાચ કોઈકને જરૂર હશે, કોઈકની શસ્ત્રક્રિયા હશે, ઓપરેશન હશે. બટ અંકલ, વાય ડોન્ટ યુ હેલ્પ ધેમ? રાઘવ આસ્ક્ડ. રાઘવ પૂછે છે કે પણ કાકા, તમે શા માટે તેમને મદદ નથી કરતા? તમારે આપવું જોઈએ, એવું કહે છે. નો, આઈ કેન નોટ. ના, હું મદદ નહીં કરી શકું. બીકોઝ માય બ્લડ ગ્રુપ ઇઝ બી પોઝિટિવ, અંકલ રિપ્લાઈડ. કાકાએ ઉત્તર આપ્યો કે હું મદદ નહીં કરી શકું કારણ કે મારું બ્લડ ગ્રુપ બી પોઝિટિવ છે. અંકલ, નાવ ધીસ ઇઝ ધ ટાઈમ ફોર અવર કાર્ટૂન શો. કે હવે આ સમય અમારા કાર્ટૂન શોનો છે. કાર્ટૂન શો ચાલુ થવાનો સમય થયો છે. રાઘવ એન્ડ આઈ નેવર મિસ ઇટ.
કે હું અને રાઘવ એ કદી પણ ચૂકતા નથી. અમે દરરોજ એ જોઈએ છીએ. કેન વી વોચ ઇટ? સેડ ધનુષ. ધનુષ કહે છે કે શું અમે તે જોઈ શકીએ? ઓફકોર્સ ઇન ધ મીનવાઇલ. હા ચોક્કસ. અને એ સમય દરમિયાન આઈ વિલ પ્રિપેર સમ સ્નેક્સ ફોર બોથ ઓફ યુ. કે એ દરમિયાન હું તમારા બંને માટે નાસ્તો બનાવું છું. કે તમે કાર્ટૂન શો ચોક્કસ જુઓ અને એ દરમિયાન હું તમારા બંને માટે નાસ્તો બનાવી દઉં છું. અંકલ યુ આર સચ અ કેરિંગ પર્સન, રાઘવ સેડ. રાઘવ શું કહે છે? કેરિંગ એટલે માયાળુ વ્યક્તિ. કે તમે કેટલા માયાળુ વ્યક્તિ છો, કાળજી રાખનારા વ્યક્તિ છો. બોથ ધ બોઈઝ વોચ ધ કાર્ટૂન શો. અને બંને છોકરાઓ કાર્ટૂન શો જોયો. ધ શો એન્ડેડ એન્ડ મનુભાઈ કેમ વિથ ધ સ્નેક્સ. શો પણ પૂરો થયો અને મનુભાઈ પણ નાસ્તો લઈને આવી ગયા. ડીડ યુ એન્જોય ધ કાર્ટૂન શો? અંકલ આસ્ડ. શું તમને કાર્ટૂન શો ગમ્યો? એની મજા માણી? કાકાએ પૂછ્યું. યસ વી ડીડ. હા અમે માણ્યો. હિયર આર યોર સ્નેક્સ. કે આ રહ્યો તમારો નાસ્તો. હેવ ધેમ એન્ડ ટેલ મી હાઉ ધે આર. આ નાસ્તો તમે ખાઓ અને મને કહો કે એ કેવો છે. ખાઈને મને જણાવો. ડેલિશિયસ એઝ ઓલવેઝ. શું કહે છે? એઝ ઓલવેઝ, હંમેશના મુજબ સ્વાદિષ્ટ. ડેલિશિયસ એટલે સ્વાદિષ્ટ. બોથ સેડ આફ્ટર ટેસ્ટિંગ ધ સ્નેક્સ. અને નાસ્તો ચાખ્યા પછી બંને જણા બોલ્યા કે હંમેશની મુજબ ખૂબ જ સ્વાદિષ્ટ છે. થેન્ક યુ માય ચિલ્ડ્રન. આભાર મારા બાળકો. એન્જોય ધ સ્નેક્સ. નાસ્તાની મજા લો. આઈ રીડ ધ ન્યૂઝ પેપર. હું છાપો વાંચીશ. બંને બાળકો નાસ્તો કરે છે અને મનુભાઈ છાપો વાંચે છે. હે બોઈઝ, હિયર ઇઝ સમ ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ ફોર યુ. હે છોકરાઓ, અહીં તમારા માટે રસપ્રદ સમાચાર છે. ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ. સેડ મનુભાઈ. મનુભાઈએ કહ્યું. મનુભાઈ પેપર વાંચી રહ્યા છે તો પેપરની અંદર એમને કોઈક સારા ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ, રસપ્રદ સમાચાર મળે છે અને તેઓ છોકરાઓને જણાવે છે. વોટ ઇઝ ઇટ? ધનુષ આસ્ક્ડ. શું છે તે? ધનુષે પૂછ્યું. રીડ ઇટ યોર સેલ્ફ, રિપ્લાઈડ મનુભાઈ. તમે જાતે વાંચો. યોર સેલ્ફ એટલે તમારી જાતે. તમે જાતે વાંચો, મનુભાઈએ ઉત્તર આપ્યો. બોથ રીડ એન એડવર્ટાઇઝમેન્ટ. અને બંને જણા એક જાહેરાત વાંચે છે. અહીં આપેલું છે યંગ વર્લ્ડ ઓન ધ સ્પોટ પેઇન્ટિંગ કોમ્પિટિશન છે. મેજિક ઓફ હેન્ડ્સ ફોર 6 to 8 સ્ટાન્ડર્ડ, 6 થી 8 ધોરણ માટે છે. પેઇન્ટિંગ કોમ્પિટિશન છે. કમ પેઇન્ટ યોર ઓન કલરફુલ વર્લ્ડ. ડેટ છે 16 માર્ચ, 22 માર્ચ, 29 માર્ચ અને 4 એપ્રિલ. ઝોન આપેલા છે સાઉથ ઝોન, નોર્થ, મિડલ અને વેસ્ટ. પ્લેસ, દરરોજના સ્થળ પણ અલગ અલગ છે. કે સુરત સરસ્વતી વિદ્યાલય, પાટણમાં સર્વોદય વિદ્યાલય, અમદાવાદ સ્મૃતિ વિદ્યાલય અને રાજકોટની અંદર મધુર્ય વિદ્યાલય. ટાઈમ છે 10 AM to 1 PM. થીમ છે સેવ એન્વાયરમેન્ટ, સેવ વોટર. આ થીમ ઉપર એ લોકો પેઇન્ટિંગ કરવાનું છે. અટ્રેક્ટિવ પ્રાઇઝ ટુ બી વોન. અને જે જીતશે એને પ્રાઇઝ મળશે. ફર્સ્ટ પ્રાઇઝ છે 1 week એનિમેશન વર્કશોપ વિથ ધ આર્ટિસ્ટ્સ કનક પટેલ. સેકન્ડ પ્રાઇઝ છે 3 week વર્કશોપ વિથ ધ આર્ટિસ્ટ આરતી નરેન. થર્ડ પ્રાઇઝ છે 1 day ટ્રેકિંગ કેમ્પ. અને 100 કોન્સોલેશન પ્રાઇઝ છે એન્ડ એસલ વિથ 5 બ્રશીસ.
અ 3D સર્ટિફિકેટ ફોર ઓલ ફોર એન્ટ્રી ફોર્મ લોગ ઓન ટુ www.youngworld.organization કેમ કલર યોર ઇમેજિનેશન. તો આ રીતની એક આખી એડવર્ટાઇઝમેન્ટ છે. વાવ, ધીસ ઇઝ એન એટ્રેક્ટિવ ઇવેન્ટ, કે વાવ આ એક આકર્ષક કાર્યક્રમ છે. ઇવેન્ટ એટલે કાર્યક્રમ. ધનુષ, વિલ યુ પાર્ટિસિપેટ? રાઘવ આસ્ક્ડ. રાઘવે પૂછ્યું કે ધનુષ, શું તું ભાગ લઈશ? શ્યોર. વોટ અબાઉટ યુ? ધનુષ સેડ, ચોક્કસ. અને તું? એવું પૂછે છે ધનુષ. રાઘવને પૂછે છે કે ચોક્કસ લઈશ, અને તું લઈશ? આઈ શેલ ઓલ્સો પાર્ટિસિપેટ, રાઘવ સેડ. અને રાઘવે કહ્યું કે હું પણ ભાગ લઈશ. અને આ રીતે આપણો આ લેસન અહીં પૂર્ણ થાય છે. આ લેસનની એક્ટિવિટી જે છે એ આપણે પછીના તાસમાં જોઈશું. ઓકે, આ લેસન તમારે વારંવાર વાંચવાનો છે જેથી તમને વધુ ખ્યાલ આવશે. થેન્ક યુ.